मोटी हिट एंड रन की घटना बनी, कारे युवक ने कचड़ी नाखता घटना स्थले ज मौत। 150 फूट रिंग रोड पर पूरपाट झड़पे आती कारे युवक ने अड़फेटे लेता, युवक नु घटना स्थले ज कमकमाटी भर्यु मौत निपजू। राजकोट ने 150 फूट रिंग रोड पर रामापीर चौकड़ी ब्रिज पर पूरपाट वेगे आती कारे युवक ने कचड़ी नाख्यो, अकस्मात सर्जी ने कार चालक कार मुकीने त्यांथी नासी छूट्यो। बनावना स्थले लोकोना टोळे टोळा एकठा थई गया हता। स्थानिको द्वारा आ अंगेनी जाण पोलीस ने कराता पोलीस नी टीम पण घटना स्थले दौड़ी आवी हती। राहदारीओने जणाव्या अनुसार कार में युवती पण सवार हती, युवक ने अड़फेटे लीधा बाद कार में सवार युवक युवती फरार थई गया हता। पोलीस द्वारा कार ना नंबर ना आधारे तपास करता आ कार राजकोट ना बिल्डर नी होवानु सामे आव्यु हतु। आरटीओ नी वेबसाइट पर आ कार वीरेन जसाणी नामे रजिस्टर्ड होवानु सामे आव्यु, जो के पोलीस द्वारा वीरेन जसाणी नो संपर्क करता तेमणे कार थोड़ा समय पहला ज वेची नाखी होवानु जणाव्यु हतु। आ तरफ पोलीस द्वारा युवक ना मृतदेह ने पोस्टमार्टम अर्थे हॉस्पिटल में खसेड़ीने सीसीटीवी फूटेज ना आधारे कार चालक नी शोधखोळ हाथ धरी छे। महत्वनुं छे के 5 दिवस अगाउ पण राजकोट ना अमीन मार्ग पर हिट एंड रन नी घटना बनी हती। आदमखोर दीपड़ाए 2 वर्षना बाळकनो शिकार कर्यो, अमरेली पंथकमां हाहाकार। अमरेली पंथकमां दीपड़ानो आतंक, दीपड़ाना हुमलामां बाळकनुं मौत, आसपासना विस्तारोमां फफड़ाट। अमरेली जिल्लामां एक ज अठवाडियामां वन्य प्राणी द्वारा बाळक पर हुमलानी त्रीजी घटना बनी। राजूलाना कातर गामे मानव पक्षी दीपड़ाए बाळकने मौत बड़बड़ाट मची गयो। कातर गाममां मोड़ी रात्रे रहेणाक मकानमां बाळक उपर हुमलो कर्यो। मालधारी परिवारना 2 वर्षना बाळकनुं गळुं पकड़ी दीपड़ो उठावी गयो। परिवारना लोको हिम्मत दाखवी पासे जता बाळकने मूकी दीपड़ो भाग्यो। 2 वर्षीय बाळकनी स्थिति वधु गंभीर जणाता राजूलाथी महुवा हॉस्पिटलमां वधु सारवार माटे रिफर कर्यो, परंतु महुवा पहोंची ए पहेला ज बाळके दम तोड़ी दीधो। आ घटना बाद वन विभाग द्वारा दीपड़ाने पकड़वा माटेनी कवायत तेज कराई। कातर गाम अने आसपासना विस्तारमां छुपायेला दीपड़ाने सकंजामां लेवा माटे पांजरा गोठवाया छे। आ विस्तारमां दीपड़ाना आटाफेराथी गाम लोकोमां भયનો માહોલ છવાયો છે। અમરેલી જિલ્લામાં દીપડા સહિત વન્ય પ્રાણીનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। છેલ્લા 5 દિવસમાં 3 માસૂમ બાળકોનો માનવ પક્ષી દીપડા અને સિંહણે શિકાર કરતા સ્થાનિકો ફફડી ઉઠ્યા। 5 દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે 5 માસના માસૂમનો શિકાર કર્યો હતો, જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં 3 વર્ષનો માસૂમનો જીવ લીધો હતો। ઉનાળામાં બહારનું ખાતા પહેલા ચેતી જજો, મસાલા છાશ અને ઠંડા પીણા પડી શકે છે બીમાર। ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે છાશ પીનારા માટે ચેતવણીરૂપ સમાચાર। અમદાવાદમાં આરોગ્ય વિભાગે કરેલી કાર્યવાહીમાં ચોંકાવનારી માહિતી સામે આવી। કેટલાક સ્થળોએ મસાલા છાશના નમૂના મિસબ્રાન્ડેડ સાબિત થયા। ગરમીથી બચવા મસાલા છાશ પીતા પહેલા ચોક્કસ ચેક કરજો કે પીવા લાયક છે કે નહીં। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ અલગ અલગ ખાદ્ય નમૂનાના રિપોર્ટ આવ્યા છે, જેમાં નારણપુરાના 16 એન્ટરપ્રાઇઝમાંથી લીધેલા મસાલા છાશના નમૂના મિસબ્રાન્ડેડ સાબિત થયા છે, તેમજ સરદારનગરના જૈન ફૂડ્સનો મેંગો મિલ્કશેક પણ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે। આ ઉપરાંત કચ્ચા આણ કોકોનટ ટોફી અને ફરસી પૂરી પણ મિસબ્રાન્ડેડ આવી છે। બરફ ગોળા, શેરડી રસ, મેંગો મિલ્કશેક, પાણીપુરી, વાળી જગ્યા, હોસ્ટેલ રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ કરી આરોગ્ય વિભાગે કામગીરી કરી છે, તેમજ ફૂડ નિયમ અંતર્ગત લાયસન્સ કે રજીસ્ટ્રેશન કર્યું છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવે છે। આરોગ્ય વિભાગને શંકાસ્પદ લાગતા 14 મેંગો મિલ્કશેક, કેરીનો રસ, 10 ડેરી પ્રોડક્ટ્સ, 6 મીઠાઈ, 3 નમકીન, 5 ખાદ્ય તેલ, 3 બેસન, 28 મસાલા અને અન્ય 44 ખાદ્ય નમૂના લેબ અર્થે તપાસમાં મોકલાયા છે। મધર્સ ડેના દિવસે જ માતા બની કુમાતા, રાજકોટમાં તાજા જન્મેલા બાળકને તરછોડાય। આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે, સૌ કોઈ માતાના ગુણગાન ગાઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। એક માની કુખે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેવામાં આવી। શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને છોડી દેવામાં આવી હતી। બાળકીનો જન્મ થોડા સમય પહેલા જ થયો હોવાનું દેખાઈ આવે છે। આ બાળકીને સિવિલની બાળકોની હોસ્પિટલમાં અનામી પારણામાં તરછોડી દેવામાં આવી। આ ઘટના અંગે સ્થાનિક સિક્યુરિટીએ જણાવ્યું હતું કે ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ભાઈ આવ્યા હતા અને તેમણે આ અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી અને બાદમાં જતા રહ્યા। આ ઘટનાની જાણ કેટી શેઠ બાળકોની હોસ્પિટલમાં સ્ટાફને થતા તેમણે તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી। આ ઉપરાંત ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે। આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકોમાં બાળકી પ્રત્યે દયાની